ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પગથી માથા સુધી પોતાને ઢાંકીને નીકળતા હોય છે, જેથી તેમને લૂ ના કારણે, પરંતુ ગરીબ લોકોને તો આ ધૂમધકતા તાપમાં જ બળવું પડતું હોય છે. જો કે નર્મદામાં એક એવા વ્યક્તિ છે જે પગરખા વગર પગ બાળતા લોકોની વહારે આવ્યા છે. ગરમીમાં બહાર નીકળવાનું ટાળતા લોકો, ઘણા લોકોને તપવું પડે છે પગરખા વગર. આપણા બાળકો શાળાએ જાય છે ત્યારે આપણે તેની નાનીથી મોટી તમામ વસ્તુઓની કાળજી લેતા હોઈએ છીએ, પરંતુ વાત કરીએ ગરીબ લોકોની તો તેમને શાળાએ જતા ઘણી મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. અને એવા પણ ગરીબ બાળકો હોય છે જેમની પાસે પગરખા ન હોવાથી તેઓ શાળાએ જઈ શકતા નથી. શાળાએ ન જવાનું આ કારણ ભલે નજીવું લાગે, પરંતુ તે બાળકોને પૂછો જેમની પાસે પગરખા નથી અને તેમને ગરમીમાં બળતા રસ્તાઓ પર ચાલીને જવું પડે છે. મને દીકરીની વેદના જોઈને મને એમ થયું કે એક જો ચપ્પલની પરબ કરવામાં આવે તો ઘણી બધી દીકરીઓ ભણવા જઈ શકે. પછી એ સિવાય પણ જે વૃદ્ધો છે, આશ્રમ શાળાઓની અંદર જઈને સર્વે કર્યું, ત્યાં કેટલા બધા બાળકો પાસે ચપ્પલ ન હતા. વૃદ્ધાશ્રમમાં જઈને જોયું તો ત્યાં કેટલાક વૃદ્ધો પાસે ચપ્પલ પણ નહોતા, તો ત્યાં પણ જઈને મેં ચપ્પલનું વિતરણ કરું છું. રસ્તામાં પણ જતા હોય ત્યાં કોઈ ચપ્પલ વગરનું મને દેખાય તો એને હું ચપ્પલ પહેરાવું છું. પગરખા ન હોવાથી શાળાએ નથી જતા બાળકો. મહેન્દ્રભાઈએ શરૂ કરી પગરખા પરબ. નર્મદા જિલ્લાના માંગરોળ ગામમાં નાનકડી હાટડી ચલાવતા મહેન્દ્રભાઈ પ્રજાપતિની એક બાળકી સાથે મુલાકાત થઈ અને તેણે જણાવ્યું કે તેની પાસે પગરખા નથી, જેના કારણે પગ દાજે છે અને એટલે તે શાળાએ જતી નથી. ભોળપણમાં કહેલી એ વાત મહેન્દ્રભાઈને એટલી તો અસર કરી ગઈ કે ત્યારબાદ મહેન્દ્રભાઈએ આવા ગરીબ બાળકોની શોધ કરી અને તેમને પગરખા પહેરાવ્યા જેથી તેઓ શાળાએ જઈ શકે. આ સાથે જ જન્મ થયો પગરખા પરબનો. જેમ તરસ્યો માણસ પાણી પીને એક શાતા અનુભવે છે, એવી જ રીતના આ ગરમીના દિવસોમાં જ્યારે 42 ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યારે લોકોના પગમાં પગરખા પહેરાવીને એક મહેન્દ્રભાઈ પ્રજાપતિ એક લોકસેવાનું એક અનોખું કામ કરી રહ્યા છે, જે ખૂબ જ સરાહનીય છે અને અભિનંદનને પાત્ર છે. ગામમાં પગરખા વગર ફરતા અને કામ કરતા આદિવાસી લોકોને પગરખા પહેરાવીને મહેન્દ્રભાઈ સંતોષ માને છે. ઉનાળામાં તરસ્યા વ્યક્તિને તો પાણી મળી રહે છે, પરંતુ આવી રીતે લોકોને પગરખા પહેરાવનારા મહેન્દ્રભાઈની સેવાને સલામ કરવાનું મન થઈ આવે. જયેશ દોશી, ઝી 24 કલાક, નર્મદા.